गुड मॉर्निंग विद्यार्थी मित्रों, अगाउना लेक्चर में आपणे यूनिट वन में अ की टू हेवन आपणे पाठ भणता हता। अ की टू हेवन जेमा तेनाली रामन अने राजाना डिस्कस परथी तेनाली रामन साधुना कैम्पे जाए छे अने त्या एक गामडाना विलेजर ने पैसादार बनवा माटे साधु आशीर्वाद आपे छे। एटले सुधी आपणे जोयुं हतुं पान नंबर चार उपर। હવે આપણે આજે આગળ જોઈશું, થોડું અગાઉની બે ત્રણ લીટી આપણે જોઈ જઈએ તો ધ વિલેજર ટેક્સ આઉટ ટુ ગોલ્ડ કોઈન, વિલેજરે બે સોનાના સિક્કા બહાર કાઢ્યા એન્ડ ગીવ્સ ટુ ધ સાધુ અને સાધુને આપ્યા, રમન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી, રમન આ વસ્તુ ધ્યાનથી જોઈ રહ્યો હતો, સાધુ પુટ્સ ધ કોઈન ઇન ટુ ઇઝ પોકેટ, સાધુએ બે સિક્કા ત્યાં ખિસ્સામાં મૂકી દીધા એન્ડ બ્લેઝીસ ધ વિલેજર અને ગામડાના માણસને ત્યાં આશીર્વાદ આપ્યા, રમન પુશીસ ધ ક્રાઉડ અસાઇડ એન્ડ રશીસ ટુ ધ સાધુ, ક્રાઉડ એટલે ટોળું, રમન એ ટોળાને પુશ એટલે ધક્કો મારતો એન્ડ રશીસ ટુ ધ સાધુ, સાધુ આગળ પડી ગયો અને આગળ બે હાથ જોડીને પડી ગયો, હી ફોલ્સ એટ હિઝ સાધુ, હી સાધુના પગ આગળ તે પડી ગયો, નમી પડ્યો, રમન સેઝ યોર હોલીનેસ તમારી ધાર્મિકતા, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ, સેન્ટ એટલે સંત, તમે મહાન વિશ્વના સંત છો, પ્લીઝ બ્લેઝ મી મને આશીર્વાદ આપો, સાધુ સેઝ ગેટ અપ માય ચાઇલ્ડ ઊભો થા મારા છોકરા, ટેલ મી યોર પ્રોબ્લમ મને તારો પ્રોબ્લમ કહે, તારી સમસ્યા શું છે મને કહે, રમન સેઝ માય લોર્ડ મારા ભગવાન, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ મારામાં બધું જ, મારી પાસે મારા જીવનમાં બધું જ છે, આઈ હેવ બિગ હાઉસ મોટું ઘર છે, અ લોટ ઓફ મની ઘણા બધા પૈસા છે અને હેપ્પી ફેમિલી, એક હેપ્પી ફેમિલી છે, બટ ડુ સમથિંગ સો ડેટ આઈ ગો ટુ હેવન આફ્ટર માય ડેથ, કંઈક એવું કરો, એવું કંઈક કરો જેથી કરીને આઈ ગો ટુ હેવન એટલે કે સ્વર્ગ, હેવન એટલે શું થાય અહીંયા આગળ, સ્વર્ગ, આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ, મારા મૃત્યુ પછી હું સ્વર્ગમાં જોઉં, એવું કંઈક કરો, સાધુ છે ઇટ્સ વેરી ઇઝી ફોર મી, તે મારા માટે એકદમ સહેલું છે, કમ નિયરર એકદમ નજીક આવ, રમન ગોઝ વેરી નિયરર ટુ ધ સાધુ, રમન સાધુની એકદમ નજીક ગયો, સડનલી અચાનક હી પ્લગ્સ આઉટ અ હેર ફ્રોમ ધ સાધુઝ બિયર્ડ, એણે પ્લગ એટલે ખેંચવું અથવા બહાર કાઢવું, એન્ડ અ હેર ફ્રોમ ધ સાધુઝ બિયર્ડ, બિયર્ડ એટલે દાઢી, સાધુની દાઢીમાંથી એક વાર તેણે બહાર ખેંચ્યો એટલે કે ખેંચ્યો, સાધુ સેઝ આ આઉચ, હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી, તેણે એ વાળ ખેંચી અને પકડ્યો અને પ્રાઉડલી ગર્વથી કહેવા લાગ્યો એન્ડ એડ્રેસ ધ ક્રાઉડ, અને એડ્રેસ કર્યું એટલે કે બધાને બતાવ્યા, ટોળાને બતાવ્યું કે રમન સેઝ, રામને કહ્યું આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ, હું વિશ્વમાં લકીએસ્ટ મેન છું, એક નસીબદારો માણસ છું, આઈ હેવ અ મેજિકલ હેર, મારી પાસે જાદુઈ વાળ આવ્યો છે, ધીસ હેર વિલ ટેક અસ ડાયરેક્ટલી ટુ હેવન, આ જે વાળ છે એ મને સીધા સ્વર્ગ સુધી લઈ જશે, હી ઇઝ વેરી વેરી હોલી મેન, આ ખરેખર ધાર્મિક માણસ છે, એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન, એમના દરેક જે વાળ છે દાઢીના તે આપણા માટે ફ્રી ટિકિટ છે હેવનની, સ્વર્ગ માટેની, વિલેજર ટુ સેઝ આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન રેધર ધેન બીકમ રિચ ઇન ધીસ વર્લ્ડ, જો પૈસાવાળા બનવું આ વિશ્વમાં તેના કરતાં હું પણ સ્વર્ગમાં જવા ઈચ્છું છું, યોર હોલીનેસ એલાવ મી ટુ પ્લગ અ હેર, તમારી ધાર્મિકતા મહાન છે
मने पण एक वाड़ खेचवा के तोड़वा दो। द साधु प्रोटेस्ट अ लॉट। साधु पोतानी जातने बचावा माटे घणा बधा प्रयत्न कर्या, बट द विलेजर्स प्लक्स हेर। ए माणसो, ए गामडाना माणसो वाड़ खेचीने तैयारीमां एवाया सफळता थया। ही अगेन मेक्स अ क्राई ऑफ पेन। अने साधु फरीथी दुखावाना लीधे रड़वा लाग्या। विलेजर थ्री सेज वन फॉर मी टू। तीजो एक माणस हतो एणे पण कीधुं मने पण एक तोड़वा दो। पीपल क्राउड एराउंड द साधु। साधुनी आजूबाजू, एराउंड एटले आजूबाजू, क्राउड एटले टोળું વળીને ગોળ વિટરાઈ ગયા, એન્ડ સ્ક્રીમ લાઉડલી અને મોટેથી બૂમો પાડવા લાગ્યા। રમન સેઝ માય લોર્ડ, મારા ભગવાન, પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોવર્સ। ફોલોવર્સ એટલે શું થાય, અનુયાયી થાય, અને જે નિયમ પાડનારા હોય, સાધુને માનનારા, એના ફોલોવર્સ કહેવાય। તો રમન કહે છે તમે ના ના પાડશો તમારા આ અનુયાયીને, તમારા આ અનુસરણ કરતા, તમારા ધર્મને પાડનારા સાધુઓ જે માણસો છે એમને તમે ના કહેશો નહીં। ગીવ ધેમ અ કી ટુ હેવન, તમે એમને સ્વર્ગમાં જવા માટેની ચાવી આપો કે। ધ સાધુ ટ્રાઈઝ ટુ એસ્કેપ, ઓકે, એસ્કેપ એટલે જતું રહેવું, બરાબર, એ નવો શબ્દ છે, એસ્કેપ એટલે જતું રહેવું। સાધુને જતા રહેવા માટે બહુ ટ્રાય કર્યો, બટ હી ફોલ્સ ડાઉન, તે નીચે પડી ગયા। પીપલ રન્સ આફ્ટર હિમ, લોકો એમની પાછળ દોડવા લાગ્યા। ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ, આ બનાવટી સાધુ પોતાના જીવન બચાવવા માટે અત્યારે શું કરે છે, દોડી રહ્યો છે। પીપલ ચેસ હિમ, એમને પકડી પાડો, ઓકે। રમન સેઝ સો, રમણે કહ્યું તેથી, ડેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ, એથી આ સાધુ માટેની આ સચ્ચાઈ છે। હી ઓનલી વોન્ટેડ યોર મની, તે ફક્ત તમારા પૈસા જ માગે છે, ઈચ્છે છે, એન્ડ ગિફ્ટ, તમારી ગિફ્ટ માગે છે। વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ, આપણે પૈસાવાળા ફક્ત અને ફક્ત મહેનતથી, સખત મહેનતથી થઈએ છીએ। વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ ટુ સાધુઝ લાઈક ધીસ, આપણે આપણું કમાયેલું ધન આપણે આ સાધુથી આપણે મેળવવાનું નથી, ઓકે। વિલેજર ટુ સેઝ ઓ માય ગોલ્ડ ટુ કોઈન્સ, મારા બે સોનાના સિક્કા પણ જતા રહેશે। રમન સેઝ ડોન્ટ વરી, તમે ચિંતા ના કરશો, ધ કિંગ્સ મેન વિલ એરેસ્ટ હિમ, રાજાના માણસો છે ને એ સાધુને પકડી પાડશે। એવરીવન વિલ ગેટ હિઝ મની બેક, દરેક જણા પોતાના મની પાછા મેળવી લેશે। રમન ગોઝ બેક ટુ ધ કોર્ટ, રમન એ રાજ દરબારમાં પાછા જાય છે, ઓકે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણો આ પાઠ અહીં પૂર્ણ થાય છે, જેમાં અત્યારે ખરા ખોટા છે આપણે જોઈએ, અને તમારે આ નવા શબ્દો અત્યારે જેટલો પાઠ ચાલ્યો એ તમારા નોટબુકમાં લખ્યા પછી એક્સરસાઇઝ તમારે આવ્યા આ ખરા ખોટાની નોટબુકમાં લખવાની છે, એ નવા શબ્દોની નીચે। હવે આપણે એ જોઈએ, એ માર્ક ધ કરેક્ટ ઓપ્શન, સાચું ઓપ્શન હોય તમારે એની સામે ટિક કરવાનું છે। ધ સાધુ હેડ મેની ફોલોઅર્સ, શું સાધુને ઘણા બધા અનુયાયીઓ હતા, હા ઘણા બધા અનુયાયીઓ હતા, ઘણા બધા અનુસરણ એમના ધર્મ પાડતા હતા, એ સાધુને ફોલો કરતા હતા, જે સાચું છે, એટલે મેં ટ્રી ઉપર ખરું કર્યું છે। ધ કિંગ વોન્ટેડ ટુ મીટ ધ સાધુ, ખરેખર રાજા સાધુને મળવા માગતા હતા, ના નહોતા માગતા પરંતુ જાણવા માગતા હતા, એટલે અહીંયા આગળ ફોલ્સ ઉપર મેં ટીક કર્યું છે। તેનાલી રામન હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફેક સાધુ, તેનાલી રામનને આ બનાવટી સાધુ પ્રત્યે આદર હતો, રિસ્પેક્ટ એટલે આદર હતો કે નહીં, નહોતો, એટલે અહીંયા આગળ ટ્રુ છે, ઓકે। ધીસ સાધુ વોઝ રિયલી અ હોલી મેન, ખરેખર આ સાધુ જે છે એ ધાર્મિક માણસ છે ખરો, ના ખોટું છે, એટલે ફોલ્સ। ધીસ સાધુ હેડ અ મેજિકલ બિયર્ડ, શું તેમને જાદુઈ દાઢી છે કે નહીં, હોત તો એ તૂટી જાત પણ નહોતી, એટલે ખોટું છે, એટલે ફોલ્સ। તેનાલી રામન રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હેવન,
ખરેખર તેનારી રામન સ્વર્ગે જવા ઈચ્છતા હતા કે સાધુને એ જોવા માગતા હતા, તો એ સાધુની સચ્ચાઈ જાણવા માગતા હતા, જવા માગતા નહોતા. એટલે આ વાક્ય કેવું છે? ફોલ્સ છે. ધ સાધુ મેડ ધ વિલેજર અ રીચ મેન. ખરેખર સાધુ એ વિલેજરને, ગામડાના માણસને શું પૈસાવાળો બનાવ્યો છે? ના, નહોતો બનાવ્યો. એટલે ફોલ્સ છે. ધ કિંગ કેરેડ ફોર હિઝ પીપલ. ખરેખર રાજા તેમના પીપલને સંભાળ લે છે, સંભાળ લેતા હતા, એટલા માટે તેનારી રામનને મોકલ્યા. એટલે ટ્રુ. ગુડ સાધુ ઓલવેઝ એક્સેપ્ટ મની ફોર ધેર સર્વિસ. સારા સાધુ હોય એ એમની સર્વિસ માટે હંમેશા પૈસા લેતા હોય છે. કોઈ દર સાચા સાધુ હોય ને એ કોઈ દિવસ પૈસા લે નહીં. એટલે આ ખોટું છે. ઓકે. ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલી રામન. રાજાને તેનાલી રામન પર વિશ્વાસ હતો. તો ટ્રુ છે. વિલ યુ ગો ટુ સાધુ ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન ધ એક્ઝામ. શું તમે આવા સાધુ પાસે, તમારા જો પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા હોય તો તમે જશો કે નહીં? યસ કે નો? તો અહીં આગળ આવે છે નો. અમે તો આવા સાધુ પાસે કોઈ દિવસ આવી રીતે જઈશું નહીં સારા માર્ક્સ મેળવવા માટે. એટલે નો ઉપર ટીક કરેલું છે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ અધૂરો પાઠ 5 નંબર 4 પરનો અને 5 પરનો એ આપણે પૂર્ણ કર્યો, જેમાં જે નવા શબ્દો છે એ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. અને ત્યારબાદ તમારે નીચે આપેલા ખરા ખોટા જેમાં વાક્ય લખવાનું છે, અને ટ્રુ હોય તો ટ્રુ નીચે લખવાનું છે, ફોલ્સ હોય તો ફોલ્સ લખવાનું છે. ઓકે. પરંતુ આવી ટ્રુ ફોલ્સ ડ્રો નથી કરવાનું, ફક્ત એનું નીચે વાક્ય લખ્યા પછી નીચે ટ્રુ હોય તો ટ્રુ, ફોલ્સ હોય તો ફોલ્સ લખવાનું છે. ઓકે. થેન્ક યુ.